YouTube चैनल માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તો આરટી રાઉન્ડ 2 મિત્રો આરટી દ્વારા રાઉન્ડ 2 ની જે જાહેરાત કરી દેવામાં આવી છે તો કઈ તારીખ થી સ્કૂલ તમે બદલી શકશો અને કેવી રીતે બદલી શકશો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર મેળવવાનો છે તો મિત્રો આ વિડિયો જે છે આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે જો મિત્રો તમારા માટે ઉપયોગી ન હોય તો મિત્રો જે પણ વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિ છે ત્યાં સુધી આ વિડિયો પહોંચે તો તે માટે તમે આ વિડિયોની લિંક જે છે તે શેર કરી દેશો એટલે કે જે પણ વ્યક્તિને ધારો કે પ્રથમ રાઉન્ડમાં સ્કૂલ કંઈ સિલેક્શન નથી થયું એટલે કંઈ મળેલું નથી એડમિશન તો મિત્રો આનું એડમિશન મળી શકે ઓકે આટલી હેલ્પ કરવા માટે તમે આ વિડિયોની લિંક જે છે તે આપણા મિત્રો સાથે શેર કરી દેશો મિત્રો શરૂઆત કરતા પહેલાં મિત્રો હજુ સુધી જો આપણે કેડી સોનગરા યુટ્યુબ ચેનલ જે છે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી દેશો એટલે કે જ્યારે પણ વિડિયો અપલોડ કરી તમને નોટિફિકેશન મળતી રહે ગુજરાત સરકારની તમામ યોજના માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દેશો હજુ તો કઈ તારીખથી તમે સ્કૂલ જે છે તે બદલી શકશો તો મિત્રો આના માટે જોઈએ તો જે અરજદારો આરટી હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટીઈના પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી ધારો કે પ્રથમ રાઉન્ડ જે હતો તેમાં જે પણ વ્યક્તિઓને પ્રવેશ મળેલો નથી માત્ર તેવા જ અરજદારોને આરટી હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પુનઃ પસંદગી કરવા માટેની તક આપવામાં આવે છે એટલે મિત્રો જે પણ વ્યક્તિને ધારો કે તમારે એડમિશન માટે પ્રોસેસ કરેલી છે પ્રથમ રાઉન્ડમાં તમારી અરજી માન્ય થઈ ગયેલી છે પણ તમને ક્યાંય એડમિશન મળેલું નથી તો તમારા માટે આ પુનઃ પસંદગી એટલે તમે સ્કૂલ જે છે તેની સંખ્યા વધારી પણ શકો છો ઓકે ધારો કે તમે 5 સ્કૂલ છે ઓકે 5ની જગ્યાએ 8 સ્કૂલ પણ સિલેક્ટ કરી શકો છો મિત્રો આગળ આપ જોઈએ તો કઈ તારીખથી સમયગાળો છે આરટીઈ પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે શાળાઓની જે પુનઃ પસંદગી કરવા ઈચ્છતા જે પણ વ્યક્તિ પુનઃ પસંદગી કરવી છે એટલે કે સ્કૂલમાં વધારો કરવો છે અથવા ઘટાડો કરવો છે તો તેના માટેની જે તારીખ છે 28/9/2020 લઈ અને 30/9/2020 સુધી છે એટલે મિત્રો થોડો ઘણો આપણી પાસે થોડો જ સમય છે તો મિત્રો આપણા જે પણ વ્યક્તિ તમને ખબર હોય કે ભાઈ આપ એડમિશન લેવા ગયા હતા અને તેને મળેલું નથી અથવા મિત્રો તમારે આ વિડીયોની જરૂરિયાત ન હોય તો મિત્રો આ વિડીયોની લિંક શેર કરી દેશો શું કામ કે ઓછો ટાઈમ છે અને તેજને કારણે બધા વ્યક્તિ સાથે આ વિડીયો પહોંચી શકે તો એડમિશન માટે જે પણ વ્યક્તિ બાકી રહી ગયા છે તો તેને બીજા રાઉન્ડમાં એડમિશન મળી શકે તો ઓનલાઈન અરજીના ટેબ પર જઈ જે છે એડિટ અથવા તો જે વ્યૂ એપ્લિકેશન પર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાનું રહેશે સૌપ્રથમ તમારે શું કરવાનું રહેશે એપ્લિકેશન નંબર અને ત્યારબાદ જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગીને બદલી કરી શકશો જેથી આગામી રાઉન્ડમાં આરટીમાં પ્રવેશની કાર્યવાહી કરી શકાય મિત્રો જોઈએ તો આમાં જે છે કેવી રીતે કરવી ઓકે પ્રોસેસ જે છે કેવી રીતે કરવી એ પણ જોઈએ તો મિત્રો આરટી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે આરટી ગુજરાત .gov.in પરથી કરી શકશો અથવા મારો બ્લોગ છે kalpesonagar.blogspot.com તેમાં પણ લિંક આપી દઈશ ત્યાંથી પણ કરી શકશો અને મિત્રો અમારા ટેલિગ્રામ છે ગુજરાત ઓલ યોજના ઓકે તો હવે કેવી રીતે કરવી છે તેને જે છે કેવી રીતે પ્રોસેસ થાય છે તે આપણે જોઈ લઈએ તો મિત્રો સૌપ્રથમ તો જે ઓફિશિયલી વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે આપણે તો મિત્રો અહીં ઓફિશિયલી વેબસાઇટ છે આપણે આવી ગયા છે તો rt.orpgujarat.gov.com પર જવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાની સાથે તમારો અહીંયા એપ્લિકેશન નંબર જે પણ હશે તમારે અહીંયા એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે એપ્લિકેશન નંબર નાખશો ધારો કે હું અત્યારે એપ્લિકેશન નંબર નાખી દઉં ત્યારબાદ અહીં જન્મ તારીખ છે આટલું કરી એન્ટર આપશો એટલે તમારું જે પણ અહીંયા શાળા પુનઃ પસંદગી જે છે ઓકે તે ઓપન થઈ જશે ઓકે હવે એ ઓપન થઈ જશે પછી તમારે જે છે સબમિટ આપી દેશો પછી ડાયરેક્ટલી તમે જે છે એપ્લિકેશન જે છે અથવા અહીં જે શાળા પસંદગી વાળું ટેબ જે છે તે ઓપન થઈ જશે તે તમે સ્કૂલ જે છે તે વધારી શકશો શું કામ કે મેં અહીંયા પ્રોસેસ જે છે કન્ફર્મ કરી દીધી છે એ માટે અહીંયા આગળ જે પ્રોસેસ છે તમે દેખાડતો ડાયરેક્ટલી અહીં તમે જે છે એપ્લિકેશન ડાયરેક્ટ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો મને આશા છે કે આપણે આ વિડીયો જે પસંદ આવ્યો હશે અને જો મિત્રો તમારી વિડીયોની જરૂરિયાત ન હોય તો જરૂરિયાતમાં વ્યક્તિ છે ત્યાં સુધી આ વિડીયો જે છે પહોંચાડશો થેન્ક્સ ફોર વિડીયો હેવ અ નાઇસ ડે